તારીખ 21/3/1996 અમદાવાદમાં છગન બાપાની પુણ્ય સ્મૃતિમાં સર્વ વિદ્યાલય કડી તથા ધરતી વિકાસ મંડળ અમદાવાદ તરફથી આયોજિત પ્રથમ સભામાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન કેસેટ નંબર 162. બધા જ પદાધિકારી શ્રીઓ, ધરતી વિકાસ મંડળ અમદાવાદના પણ બધા જ વિશિષ્ટ મહાનુભાવો, જેમની પુણ્ય સ્મૃતિ ના નિમિત્તે આ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે, એવા પ્રાતર વંદનીય છગનભાના પરિવારજનો, ચાહકો અને વારસદારો, સજ્જનો અને બહેનો, મહાપુરુષ કોને કહેવાય? મહાપુરુષની વ્યાખ્યા શું? જે મોટા કામ કરે એને મહાપુરુષ કહેવાય. મોટા કામ કર્યા વિના પણ જો કોઈને મહાપુરુષ માની લેવામાં આવે તો એમ સમજવાનું કે પ્રજા ભટકાઈ ગયેલી છે. મોટા કામ કર્યા વિના કોઈને મહાપુરુષ માની લે ત્યાં સુધી તો કદાચ ઠીક છે, પણ ખોટા કામ કરનારને પણ પ્રજા જો મહાપુરુષ માનતી થાય તો એમ સમજવાનું કે દુનિયાની અધમમાં અધમ પ્રજા થઈ જશે. મારી વાત સાથે તમે સંમત થાઓ કે ન થાઓ, પણ મારું એવું નિશ્ચિત માનવું છે કે ભારતમાં બહુ ઓછા મહાપુરુષો થયા છે. આપણે વાત વાતમાં જે એમ કહીએ છીએ કે આ સંતોની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે, ફલાણી ભૂમિ છે, આજ સુધીના મારા પઠન પાઠનથી અનુભવોથી એવું લાગ્યું નથી. મને એવું લાગ્યું છે કે અહીંયા બહુ ઓછા મહાપુરુષો થયા છે. અને મુશ્કેલી એ છે કે જે ઓછા થયા છે એને જોઈએ એવો આવકાર મળ્યો નથી. અને જે એક બહુ મોટો ઢગલો આપણી પાસે દેખાય છે, બહુ મોટો ઢગલો છે, મારી દ્રષ્ટિએ ખરેખરે મહાપુરુષ છે જ. અને મહાપુરુષ ન હોવા છતાં પણ કોઈની પાછળ હજારો માણસો છે, કોઈની પાછળ લાખો માણસો છે, અને આ હજારો અને લાખોના ટોળા છે, એ ટોળાના કારણે લોકો એમને મહાપુરુષ મનાવે છે. જરા વાતને સમજજો. હું જે કહેવા માંગુ છું એ કહેવા માંગુ છું કે મહાપુરુષ એને કહેવાય જે પ્રજાના પ્રશ્નોને ઉકેલી આપે, એનું નામ મહાપુરુષ. પ્રજા કદી પણ પ્રશ્ન વિનાની હોતી નથી. પ્રશ્ન વિનાની એક જ જગ્યા હોય છે અને એનું નામ છે મળદો. મળદાને પોતાના કોઈ પ્રશ્નો નથી હોતા. જીવતા માણસોને તો પ્રશ્નો હોય જ છે. હા, મળદું જેની સાથે છે એને પ્રશ્નો હોય છે કે આ મળદાનું હવે શું કરવું, એને બાળવું, ડાંટવું કે શું કરવું કે શું ના કરવું. બાકી મળદાને પોતાના કોઈ પ્રશ્નો નથી હોતા. પ્રજાને તમે એવી કક્ષાએ પહોંચાડી દો કે મળદામાં ને એનામાં કશો ફરક ના રહે તો પ્રજા આપોઆપ પ્રશ્નથી મુક્ત થઈ જતી હોય છે. એમ માને છે કે મારે કોઈ પ્રશ્ન જ નથી. ગઈકાલની જ વાત કરું, મારે ત્યાં એક સજ્જન બ્રાહ્મણનો દીકરો અને એની મા, દીકરો 55 વર્ષનો, મા 80 વર્ષના, બંને આવેલા, અત્યંત સાત્વિક. પણ મોટો પ્રશ્ન એ કે આ દીકરો ડબલ BSc થયેલો. મને કે બિલકુલ નિષ્ક્રિય છું, કશું જ કરતો નથી, નોકરી નહીં, ધંધો નહીં, કઈ નહીં, કશું જ નહીં, કઈ જ નહીં. મારા ભાઈઓ દર મહિને મને 200-300 રૂપિયા આપે છે. આ ડોશી મને રાંધીને ખવડાવે છે અને હું ખાઈને ઊંઘ્યા કરું છું. મારી થાળીએ મારી માં ઘસી નાખે છે, મારા કપડાએ મારી માં ઘસે ધોઈ આપે છે. હું કાંઈ કરતો નથી.
અને ન કરવાનો અફસોસ નથી, કશું ન કરવાનો કોઈ અફસોસ નથી. કારણ કે જિંદગીમાં કંઈ પ્રાપ્ત જ નથી કરવું, મારે નથી પૈસો કમાવો, નથી બીજું કંઈ કમાવવું, મારે કંઈ જોઈતું જ નથી. એક તરફ એની સાત્વિકતા, એક તરફ એની નિષ્ક્રિયતા. પેલી માજી છે ને એટલી બધી, એમ થાય કે આના પેટે જન્મ લેવા જેવી મા છે. મને કે આ મારો છોકરો છે, કશું કરતો નથી, પૈસો કમાતો નથી, પણ એના વિના મને ગમતું નથી. એમ એ જો જરાક આગો પાછો થાય તો મારો જીવ ઊંચો નીચો થઈ જાય. એને ખવડાવીને હું ખાઉં છું. 200-300 રૂપિયામાં અમે જીવન વ્યતીત કરીએ છીએ. સાત્વિકતાનો પાર નહીં. મેં કહ્યું તમને થોડાક પૈસા આપું, તમે લઈ જાઓ, 2-3 સાડીઓ આપું. ના, કે મારે શું કરવા છે, હું પૈસો ના લઉં. ઉપરથી એને મને 10 રૂપિયા આપ્યા, આગ્રહ કરીને. ના ના કહેતા ના, 10 રૂપિયા ઉપરથી એને આપ્યા, મારી પાસેથી પૈસો ના લીધો. મેં કહ્યું તું ડબલ BSc અને સાવ આવો નિષ્ક્રિય કેમ થઈ ગયો? મને કે હું વેદાંતી છું, હું વેદાંતી છું અને વેદાંતમાં કઈ કર્મ કરવાનું બાકી રહેતું નથી. એને કઈ શ્રુતિઓ આવડે, કઈ ઉપનિષદો આવડે, કઈ ગીતાના શ્લોક, કઈ ફલાણું, કઈ ફલાણું, ધાડ 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 ધાડ, એટલું શુદ્ધ ઉચ્ચારણ, શંકર ભાષ્ય, ફલાણું ફલાણું ફલાણું, એટલી જ નમ્રતા, એટલી જ દીનતા, એટલી જ આધીનતા, કોઈ સંતમાં ના હોય એટલી. પણ મોટો પ્રશ્ન એ છે, એ કહે છે મારે કોઈ પ્રશ્ન જ નથી, મારે જિંદગીનો કોઈ પ્રશ્ન જ નથી. મેં કહ્યું પરણેલાક નહીં. મને કે પરણેલો, પણ છૂટાછેડા લઈને પેલી જતી રહી, જતી જ રહે ને, બિચારી શું કરે હવે, રહીને કરે તો શું કરે. મેં કહું જતી રહી, તમને કઈ દુઃખ ના થયું? મને કે ભલું થયું, ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. આ વાતને તમે યાદ રાખજો. પ્રશ્નો વિનાના માણસો અને મર્દામાં કશો ફરક નથી હોતો, પણ પ્રશ્નો વિનાનો સમાજ તો હોય જ નહીં. કોઈ વ્યક્તિ હોય તો હોય કદાચ, પણ કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ, કોઈ રાષ્ટ્ર, કોઈ ક્ષેત્ર પ્રશ્ન વિનાનું હોય જ નહીં. આ જે પ્રશ્નોને ઉકેલી આપે એને હું મહાપુરુષ માનું છું. પ્રશ્નો ઉકેલવાની દિશામાં એક નાનું પગલું પણ ભરાવે તો એને મહાપુરુષ માનું છું. પણ જો પ્રશ્નો ઉકેલે નહીં, પ્રશ્નોથી વિમુખ કરે, પ્રશ્નો ઉપર ધૂળ નખાવે, તો હું એમ સમજુ છું કે એને મહાપુરુષ માનવાના પરિણામે ભારતની પ્રજાએ ઘણું સહન કર્યું છે, ઘણી ગુમરાહ થઈ છે. એમણે જ મને એક વાત કરી, ભાઈ ભાવનગરથી આવેલા, અને મને એમ કહ્યું કે અમારે ભાવનગરમાં એક જગ્યા છે, 24 વર્ષ સુધી એક મસ્તરામ બાબા બેઠા રહ્યા. એમને તમારામાંથી ઘણાને ખબર હશે, હું એ જોવા ગયેલો અને કલાક બેઠેલો એમની પાસે. 24 વર્ષ સુધી આ માણસ નથી ઉઠ્યો, નથી સૂતો, નથી કંઈ કર્યું, નથી કંઈ કર્યું. માત્ર એક ને એક જગ્યાએ કૂતરા ભેગા બેઠા હોય, બીજું ત્રીજું બધું, કોઈ કોઈ વાર બીડી કે સિગરેટ પીવે, અડધી રકાબી ચા પીવે, પીવે ના પીવે. ગિનિસ બુકમાં એનું નામ લખાયું, કારણ કે ખરેખર 24 વર્ષ સુધી એક જ જગ્યાએ, એક એક ખાબોચી અખાડા જેવી જગ્યામાં માણસ બેસી રહે અને કોઈ ની સામે બિલકુલ જુએ, એની નજરમાં કોઈ અપેક્ષા નહીં, કોઈ ઈચ્છા નહીં, બસ બેસી રહે એમને. મેં કહ્યું હું તમને એક પ્રશ્ન પૂછું, ભલે એ બેઠા. એમણે આ દેશનો કયો પ્રશ્ન ઉકેલ્યો? તમે કદી આ એંગલથી માણસને જોયો છે? એમના દ્વારા આ દેશનો કયો પ્રશ્ન ઉકેલાયો? કે મહાપુરુષને પ્રશ્નો ઉકેલવામાં રસ જ ના હોય. આદર્શન થયું, આદર્શન થયું. એટલું યાદ રાખજો, પ્રશ્નો બે રીતે ઉકેલાતા હોય છે. કોઈ એક વિશિષ્ટ વ્યક્તિના દ્વારા અને કોઈ એક સમગ્ર દર્શનના દ્વારા. વિશિષ્ટ વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલ, એ વિશિષ્ટ વ્યક્તિ કહેવાય. પણ એક સમગ્ર દર્શન હોય, જે દર્શન આખી પ્રજાને પ્રશ્નો ઉકેલવા માટેનો એક નકશો આપે. જો તમારી પાસે વિશિષ્ટ વ્યક્તિ નહીં હોય તો કદાચ તમે વિશેષ પ્રશ્નોનો ઉકેલ નહીં લાવી શકો. પણ જો તમારી પાસે પ્રશ્નો ઉકેલનારું સમગ્ર દર્શન નહીં હોય તો તમે કરોડોની સંખ્યામાં હશો, પ્રશ્નો નહીં ઉકેલી શકો, પ્રશ્નોમાં અટવાયા જ કરશો. તમને વારસામાં, તમારા મસ્તિષ્કમાં
જે દર્શન મળ્યું છે એ દર્શન જ ગુમરાહ કરનારું મળ્યું છે. અને આવું ગુમરાહ કરનારું દર્શન જે મોટી વિશાળ પ્રજાના મગજમાં બેઠું હોય એ પ્રજા પ્રશ્નોને ના ઉકેલી શકે. અમેરિકા કેમ પ્રશ્નોને ઉકેલે છે? તમને જો ખબર હોય, હમણાં તાઇવાનમાં એની મનવારો ઊભી થઈ ગઈ છે. તો એને તાઇવાન નહીં, આગળ જો એને મનવારો ના મૂકી હોત તો તાઇવાનની શું દશા થાય? તાઇવાનની આઝાદી તાઇવાનની સત્તાના કારણે નથી, અમેરિકાની સત્તાના કારણે છે. કુવૈત છે એ કુવૈતની આઝાદી આ લોકોને કારણે છે. અને જો તાઇવાન પડે કે જો કુવૈત પડે તો એ માત્ર એટલું પડીને અટકી ના જાય. કોઈ પણ આક્રાંતા પહેલો ગ્રાસ ભરીને તૃપ્ત નથી થતો હતો. પ્રત્યેક આક્રાંતાને પ્રત્યેક ગ્રાસે વધુ ને વધુ ભૂખ લાગતી હોય છે, પછી મોટી મોટી ભૂખમાં મોટા મોટા કોળિયા કરવા માંડે. પ્રશ્ન ઉકેલી શકે છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, બહુ દૂર આપણેથી પૂર્વમાં એક નાનો સરખો ટાપુ છે અને એ ટાપુ ઉપર 52-53% વસ્તી ભારતીયોની છે, એટલે બહુમતી આપણી છે. ચૂંટણીમાં ભારતીય પ્રજા જીતી, પણ ત્યાંનો જે જનરલ હતો રંબુકા, એ રંબુકાએ જોયું કે આ તો ઇન્ડિયનો આપણા ઉપર રાજ કરશે, અને બધા ઇન્ડિયનોને તગડી મૂક્યા, દુકાનો બાળી મૂકી, ગાડીઓ બાળી મૂકી, બગાડી મૂક્યા, મુઠ્ઠીભર માણસોએ રાજ કરી લીધું. આપણી મનવારો કેમ ના ગઈ? આપણી એક પણ મનવાર કેમ ના ગઈ ત્યાં? કારણ કે જે પ્રશ્નો ઉકેલવાનું જે દર્શન છે ને, એ દર્શન આપણે આ મગજમાં ચોખ્ખી રીતે બેસેલું નથી. અને જ્યાં સુધી તમારા મસ્તિષ્કની અંદર પ્રશ્નો ઉકેલનારું દર્શન ના બેઠું હોય ત્યાં સુધી તમે એકલ દોકલ કોઈ મહાપુરુષ એકાદ પેદા કરી શકો, પૂરી પ્રજાને મહાન ના બનાવી શકો. અને મારું એવું માનવું છે, મહાન પ્રજા, મોટી પ્રજા મહાપુરુષોને પેદા કરતી હોય છે, નાની પ્રજા મહાપુરુષોને પેદા નથી કરતી, અને કદાચ મહાપુરુષોને પેદા કરે તો એને સ્વીકારી નથી શકતી. ભારતનો ઇતિહાસ જોજો, અહીંયા જે લોકોએ દર્શન ઉકેલ પ્રશ્નો ઉકેલનારું દર્શન આપ્યું એને પથરા પડ્યા, એને પથરા ખાધા. અને જે લોકોએ પ્રજાને લૂંટવાનું કામ કર્યું ધાર્મિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, લોકોએ એને ભગવાન બનાવી દીધા, એની આરતી ઉતારી, એનો જય જયકાર કર્યો. જૈન ધર્મની અંદર એક બહુ સરસ વાત છે, આપણા ત્યાં પણ એ છે, અપૂજ્યા યત્ર પૂજ્યંતે, પૂજ્યા નામ ચ વ્યતિક્રમઃ, ત્રિણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. જેની મોદના ન કરવાની હોય, જેનું અનુમોદન ન કરવાનું હોય, એનું જો તમે અનુમોદન કરો તો તમે પાપી બનો, અને અનુમોદન કરવાનું હોય એ વખતે જો તમે ઉપેક્ષા કરો અને અનુમોદન ન કરો તો તમે પુણ્ય વંચિત થાઓ. આ જૈન ધર્મમાં છે. આપણા ત્યાં એમ લખ્યું છે કે જ્યાં અપૂજ્ય માણસોની પૂજા થશે, અપૂજ્યા યત્ર પૂજ્યંતે, પૂજ્યા નામ છે વ્યતિક્રમ, અને ખરેખર જે પૂજ્ય માણસો છે એમનો વ્યતિક્રમ, એમની ઉપેક્ષા થશે, ત્રિણી તત્ર ભવિષ્યંતિ, ત્યાં વારંવાર ત્રણ વસ્તુઓ થશે, દુર્ભિક્ષમ અકાળ પડશે, મરણમ લોકો વગર મોતે મરશે, ભયમ અને પ્રજા ભયભીત થઈને જીવન જીવશે. પ્રજા નાની છે, અને નાની પ્રજા છે એટલે મહાપુરુષોને સહન નથી કરી શકતી. મોટી પ્રજા જ મહાપુરુષોને સહન કરી શકે, સ્વીકારી શકે. વિવેકાનંદને અમેરિકાએ સ્વીકાર કર્યા, પછી ભારતે સ્વીકાર કર્યા. જો વિવેકાનંદ અમેરિકા ન ગયા હોત અને આખી જિંદગી ભારતમાં રહ્યા હોત તો જે અમેરિકાના રૂપનું મોડલ વિવેકાનંદનું અહીં આવ્યું એ વિકસી ના શક્યું હોત. તો ભારતનું જે મોડલ વિકસ્યું હોત એ હિમાલયમાં બેઠેલો કોઈ યોગી, પલાઠીવાળી છે, ધ્યાનની મુદ્રા છે, અને લોકોને કહે છે કે આ બધું છોડો, આ પંચાયત છોડો, આમાંથી છૂટો, આમાંથી કશું હાથમાં આવવાનું નથી, બેસો ધ્યાન કરો, એક જગ્યાએ બેસો અને ધ્યાન કરો. આ ભારતનું મોડલ હતું. અમેરિકાનું જે મોડલ આવ્યું ને એ વિવેકાનંદ
નવું રૂપ લઈને આવ્યા. એમણે કહ્યું, સંન્યાસીઓ રૂમમાં પુરાઈનારો બહાર નીકળો, દર્દીઓની સેવા કરો, એમનો કફ ઉપાડો, કોઈ ગરીબને ખવડાવો, કોઈ વિધવા સ્ત્રી છે એને સાડી આપો, અનાથ બાળકો છે એની ચિંતા કરો, મારો ધર્મ મારું રાષ્ટ્ર એના માટે વિચાર કરો. આ ત્યાંથી આવેલું મોડલ છે. અહીંના તો કેટલાય મોડલો હતો, અહીં તો યોગીઓ જ યોગીઓ, યોગીઓ જ યોગીઓ, ભરમાર ભરમાર, બીજી વાત નહીં. એટલે હું આટલે સુધી જ વાત કહીને અટકું એ પણ બરાબર નથી. તમે 19મી શતાબ્દીની શરૂઆત તમે જોશો, અહીંયાથી જે જે લોકો પરદેશ ગયા એ બધાને આપણે મહાન માન્યા. મેકોલે એક બહુ સરસ વાત કહેલી, ઘણા લોકો મેકોલને સમજી નથી શક્યા. જ્યારે અંગ્રેજી ભાષા માટેનો ફોર્મ્યુલા નક્કી થયો, ફારસી નહીં, સંસ્કૃત નહીં, અંગ્રેજી, ત્યારે એને કહેલું કે અંગ્રેજીના દ્વારા પ્રજા આઝાદી મેળવશે, અંગ્રેજીના દ્વારા આપણને અહીંથી તકડશે. આ ઇતિહાસ સાક્ષી છે. સંસ્કૃત ભણનારાએ કશું ના કર્યું, ગુજરાતી હિન્દી ભણનારાએ કશું ના કર્યું, જે કંઈ અહલેખ જગાવી અંગ્રેજી વાળાએ જગાવી. ગાંધીજી વિલાયત ગયા, રાજા રામ મોહન રાય વિલાયત ગયા, જે જે લોકો વિલાયત ગયા, સયાજીરાવ વિલાયત ગયા, ભગવતસિંહજી ગોંડલના વિલાયત ગયા, અને આખું નવું એક રૂપ લઈને આવ્યા. એમાંથી આઝાદીના તણખા ઝર્યા અને અંગ્રેજો અહીંથી ભાગ્યા, અંગ્રેજો અહીંથી વિદાય થયા. એનું એક મુખ્ય કારણ છે, પ્રજા નાની બની ગઈ. નાની પ્રજા હંમેશા નાના મોડલને જ સ્વીકાર કરે. નાની પ્રજાના આગળ જો તમે મોટો મોડલ મૂકી દો તો એ કદી એને સ્વીકાર નહીં કરી શકે. એ હંમેશા નાના મોડલની જ શોધમાં હોય છે. અને એના કારણે દુનિયાની રીતે, વાસ્તવિકતાની રીતે નાનો મોડલ પણ એને પોતાને બહુ મોટો મોડલ દેખાતો હોય. તમને જો ખબર હોય, હમણાં થોડા ટાઈમ પહેલા પેપરોમાં બહુ એક વાત ચગેલી, એક જૈન સજ્જને 200 ઉપર ઉપવાસ કરેલા. મને નિશ્ચિત આંકડો ખબર નથી, 242 કે એટલા કંઈક ઉપવાસ કરેલા. અને એના એટલા બધા ફોટા, એટલી બધી ઉછામણી, એટલો બધો જય જયકાર, એટલા દર્શન કરનારાની ભીડ. તમે એક પ્રશ્ન થાય કે એનાથી કયો પ્રશ્ન ઉકલ્યો? આ જે ઉપવાસ કરવા છે એને હું ઉતારી નથી પાડતો, પણ હું એને મહાપુરુષ નથી કહેતો, એક વેરાયટી છે. હું જો અહીંથી દંડવત કરતો કરતો બદ્રીનારાયણ સુધી જઉં, આગળ ચીપીઓ મૂકું પાછો દંડવત કરું, આગળ ચીપીઓ મૂકું પાછો દંડવત કરું, તો હું મહાપુરુષ નથી, એક વેરાયટી છે. ગિનિસ બુકમાં નામ લખવા જેવું ખરું. જેમ પેલી લાંબી મૂછો હોય કે લાંબા નખ હોય અને આપણને એક વિશેષતા લાગે, પણ આપણે તરત જ તૂટી પડીએ, મહાપુરુષ મહાપુરુષ મહાપુરુષ. અરવિંદમાં અને ગાંધીજીમાં મને આ ફરક દેખાય છે. અરવિંદનું શરૂઆતનું જે જીવન છે ને, એને તમે જોશો તો એક બહુ સક્રિય જીવન છે. પછી પાંડિચેરી ચાલ્યા ગયા, અંગ્રેજો પાછળ પડેલા પકડવા માટે, કેસ કરેલો. ઘણાને કદાચ ખબર હોય કે ન હોય, દક્ષિણ આફ્રિકાથી જ્યારે ગાંધીજી આવેલા, આખા દેશમાં ફરેલા, આખા દેશમાં ફરતા ફરતા અરવિંદને મળવા ગયેલા. અરવિંદને મળવાનો ટાઈમ નહીં આપેલો. પછી કલકત્તા ગયેલા, વિવેકાનંદને મળવા ગયેલા, નિવેદિતાએ મળવાનો ટાઈમ નહીં આપેલો. બેયની પાસેથી નિરાશ થઈને આવેલા, બંનેમાંથી એકે મળવાનો ટાઈમ નહીં આપેલો. કારણ કે ત્યારે ગાંધી છે ને, એ ગાંધી એટલા પોપ્યુલર નતા, કઈ ઓળખતા નતા, આવા તો ઘણા લોકો મળવા આવે. ગાંધીજીએ એ વખતે અરવિંદને લખેલું, ગુફામાં ભરાઈને શું બેઠા છો, બહાર નીકળો, કોઈ તમને ફાંસીએ નહીં ચડાવે, અને કદાચ તમને અંગ્રેજો ફાંસીએ ચડાવશે તો જીવતા માણસ કરતા ફાંસીએ ચડેલો માણસ બહુ મોટું કામ કરશે. જીવતો માણસ રોટલા ખાઈને મરી જતો હોય છે, પણ જ્યારે તમે એક લક્ષ્ય માટે, એક ઉદ્દેશ માટે, એક આદર્શ માટે ફાંસીના માછડે ચડતા હો છો, ત્યારે એ ફાંસી તો તમારા હજારો ગણું કામ કરી આપતી હોય છે. ભગતસિંહને તમે જોયો, એકબીજાને તમે જોયા હશે. મોટો પ્રશ્ન આ છે, તમે આખો એંગલ સુધારો અને આ એંગલને નક્કી કરો કે પ્રશ્નો કોણે ઉકેલ્યા, પ્રશ્નોની ઉપેક્ષા કોણે કરી, પ્રશ્નો વધાર્યા કોણે, પ્રશ્નોને અટવાવ્યા કોણે. એક માણસ મારી પાસે આવ્યા, મને કે બીજું બધું તો ઠીક, પણ આ ફલાણા પુરુષ થયા એ તો મહાપુરુષ જ કહેવાય. મેં કહ્યું કઈ રીતે? એમણે આભડછેટ વધારી, મંદિરોની અંદર જાત જાતના ભોગો ઉભા કર્યા. જે આપણા સાદા સીધા મંદિરો હતા, સરળ મંદિરો હતા, એની જગ્યાએ આખા મંદિરોનું કલીવર એટલું બદલી નાખ્યું
કે સવારથી સાંજ સુધી ભગવાનને ખાતો કરી નાખ્યો, ખા 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 ખા, કેસરિયા દૂધ ને છપ્પન ભોગ ને ફલાણા ભોગ ને ફલાણા ભોગ ને ફલાણા ભોગ, અને સોને મળેલા દાગીના, ને પછી ભગવાન પોઢી જાય ને ભગવાન પાછો જાગે ને પડદામાં ભગવાન આમ પૂજારી તારા પ્રભુજીને પડદામાં. આમાં કઈ મહાનતા છે? આ તો માણસ ઘરમાં પોતાના છોકરાથી અબડાવા લાગી, બીજી જ્ઞાતિના માણસથી અબડાય એ વાત તો સમજી શકાય, પણ ઘરમાં પોતાની વહુથી સાસુ અબડાય છે. હવે આને તમે મહાન કહો છો? પ્રજા ગુમરાહ થયેલી છે, અને આ ગુમરાહ થયેલી પ્રજાએ ખરેખર જે મહાપુરુષો નથી એને મહાપુરુષો માની લીધા છે, અને જે સાચા મહાપુરુષો થયા એની કદર નથી કરી શકી, એને પથરા પડ્યા છે. દયાનંદ સરસ્વતી ગુજરાતના મૂળ શંકર બ્રાહ્મણ ટંકારાના, આ માણસ આખી જિંદગી સુધી જજુમ્યો. હું તમને ભલામણ કરું છું એનું જીવન ચરિત્ર જરૂર વાંચજો તમે, આખી જિંદગી સુધી જજુમ્યો પણ ગુજરાત એને ના ઓળખી શક્યું. નર્મદા શંકરે આગ્રહ કરીને સુરતમાં એમને બોલાવ્યા અને બે પ્રવચનો, અને ત્યારે સુરત છે ને એવા લોકોની પકડમાં, એવા લોકોની ધાર્મિક પકડમાં હતી કે જે લોકો એ મહારાજા લાયબલ કેસ રચાવ્યો. મહારાજા લાયબલ કેસ વાંચો તો તમારા કાનના કીડા ખરી પડે. આ દશા સુરતની હતી, એવા લોકો, અને ત્યાં હજારોની થેલીઓ ખાલી કરે, હજારોની થેલીઓ ખાલી કરે. બે સભામાં બે ઉપર દયાનંદના ઉપર પથરા પડ્યા, લોકોએ પથ્થર મારો કર્યો. ગુજરાત પચાવી ન શકે, એમને સહન ન કરી શકે. તમારે જોઈએ છે શું? કોણ જોઈએ છે તમારે? મારા એક ઓળખીતા સજ્જન છે, સંન્યાસી છે, મને કે જુઓ આ પ્રજાને પહેલા થોડીક ચરાવવાની, એટલે ફેરવવાની, થોડીક ફેરવવાની, પછી થોડીક ચરાવવાની, અને પછી દોઈ લેવાની, એમ પછી દોઈ લેવાની. મેં કહું પછી? પછી કે છોડી દેવાની. મેં કહું પછી? પછી કઈ ફરી પાછી ચરાવવાની, એનું એક કામ વર્ષમાં બે વાર કરી લેવાનું. તમારા ફોટા જ ફોટા, તમારા ચિત્રો જ ચિત્રો, ઘર ઘરમાં તમારા ચિત્રો, અને ઘરે ઘરમાં જેના ચિત્રો છે, કોઈ વાર તો પ્રશ્ન પૂછો કે આને કયો તમારો પ્રશ્ન ઉકેલ્યો છે, કે ઉલટાના તમારા ઘરમાં પ્રશ્નો ઉભા કર્યા છે. અપૂજ્યા યત્ર પૂજ્યંતે, પૂજ્યા નામ ચ વ્યતિક્રમ, ચાર ક્ષેત્રો બહુ મહત્વના છે. પહેલામાં પહેલું મહત્વ હું રાજકીય ક્ષેત્રને આપું છું. જે રાજકીય, જે પ્રજા પોતાના રાજકીય પ્રશ્નો ના ઉકેલી શકે એ બાકીના પ્રશ્નોમાં હંમેશા શૂન્ય થઈ જવાનું. કારણ કે બધા સુખનું મૂળ રાજકીય ક્ષેત્રમાંથી નીકળતું હોય. તમે ગુલામ બનો, અર્ધ ગુલામ બનો, ખલાસ, પછી તમારું સ્વમાન ન રહે, તમારી આજીવિકા ઉપર અસર પડે. પટેલો કેમ એટલા ગરીબ થયા? મેં પટેલોની ગરીબી જોઈ, એના પહેલાની તો વાત જ જવા દો, પણ આટલી ગરીબી અમની પાસે આવી ક્યાંથી? કારણ કે રાજકીય ક્ષેત્રમાં એમનો જીરો, બિલકુલ મીંડું. અને એનું કારણ જાણો છો? એનું કારણ ત્રણ જગ્યાએ છે. સત્તા હંમેશા તલવારમાંથી આવે. પ્રજાને તલવાર વિમુખ કરો, શસ્ત્ર વિમુખ કરો, એટલે સત્તા વિમુખ આપોઆપ થઈ જશે. આપણે પ્રજાને સત્તા વિમુખ કરી, તલવાર વિમુખ કરી, વર્ણ વ્યવસ્થાના દ્વારા કરી, કે તલવાર તો ક્ષત્રિય પકડે. પટેલને આજથી 50 વર્ષ પહેલા તલવાર પકડેલો પટેલ જોવા ના મળે. તમને મળે? જોવા ના મળે, એને શોભે જ નહીં, એને શક્ય જ નહીં. કોઈ રિવોલ્વર હોય કે કોઈ બંદૂક હોય ખભા ઉપર, આ પેલું ખેતરનું બધું હોય, એવો એવો હોય. હું સુઈગામમાં રહું, અને સુઈગામમાં એક પટેલ આવે, બહુ ગરીબ માણસ, અત્યંત પણ બહુ ભલો માણસ, સેવા કરે, ત્યાં બધો કચરા બચરા વાળે. એક દિવસે બહુ રડ્યો, બહુ રડ્યો, બહુ રડ્યો. મેં કહ્યું, અલ્યા જેઠા તું કેમ રડે છે? આનો રાજ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. પછી એનું ફાટેલું ડગલું હતું ને એને કાઢ્યું ને મને બરડો બતાવ્યો, તો 15-20 હોળ ઉઠી આવેલા, એક એક આંગળના આટલા ચામડું ઉઠી આવેલું. અરર, આ ઘરડા માણસને કોણે આટલો માર્યો? મને કે મારા ખેતરોની અંદર અમુક કોમના લોકોના ઘોડા મૂક્યા અંદર, એમ અમારા મગ ને ગુવાર ને એ બધું ઉભેલું, એટલે મેં એક બધા ઘોડા એના બહાર કાઢ્યા કે ભાઈ આ તો મારો 12 મહિનાનો રોટલો છે. એટલે એનો જે નોકર હતો ને, એ નોકર સીધો ગામમાં જઈ અને પેલા માલિકને કહી આવ્યો, ફલાણા પટેલે આપણા ઢોરાને માર્યા છે. પેલો ઘોડા ઉપર ચડીને આવ્યો, અને હું તો મારા શેઢા ઉપર બેઠો બેઠો શાંતિથી બેઠો હતો, કશું જ પૂછ્યા વિના મને ઝૂડી નાખ્યો, એના મને આ ફોર પડ્યા. મેં કહ્યું તમારા ઘર કેટલા?
અને કે બહે બસો બસો ઘર, કેટલા જોડી નાખનારા છે એના ઘર કેટલા? મને કે વીસ ઘર. તો વીસ ઘર વાળા બસો ઘર વાળાને કેમ જોડી નાખે? તો મને કે એમની પાસે તો તરવેર હોય, એમ કે એમની પાસે તો તરવેર હોય. તમે કુ તમે તરવેર રાખતા હોય તો? મને કે ના, અમારી તરવેર તો આ સૂર્યનારાયણ, એમ કે સૂર્યનારાયણ ને પગે લાગવાનું. અને કેમ માર ખાતો? બસો ઘર છે ને, પેલા વીસ જ ઘર છે, પણ એ વીસ ઘર આમનો રોટલો ચૂથી નાખે છે અને ખેતરો લૂંટી લે છે. કારણ કે આ તલવાર વિનાની પ્રજા છે, એની પાસેથી તલવાર ઝૂંટવી લેવામાં આવી છે. ધર્મના નામે, અહિંસાના નામે, બીજા નામે, ત્રીજા નામે હવે એ સસલા થઈને જીવે છે. અને સસલા હરણ ગમે એટલા રૂપાળા હોય, ગમે એટલા સાત્વિક હોય, ગમે એટલા સારા હોય, પણ તમારે નક્કી સમજવાનું એ કોઈને કોઈનો ખોરાક બનવાના છે. એ કોઈનો ખોરાક બનવા માટે જન્મ્યા છે, એ કોઈ ઇતિહાસ ઉભો કરવા માટે નથી જન્મ્યા. હું એમ માનું છું કે પ્રજાને કદી શસ્ત્ર વિહીન ના બનાવવી જોઈએ. જો પ્રજાને આઝાદી આપવી હોય ને આઝાદી ટકાવવી હોય તો શસ્ત્રધારી બનાવવી જોઈએ, કે તલવાર થી સત્તા આવતી હોય છે. તમે કોઈ પણ રીતે એક દર્શન લઈ આવ્યા અને એ દર્શન ના દ્વારા તમારા મગજમાં અમુક વાત બેસાડી દીધી. મેં કહ્યું તારા છોકરાઓને તો આ મારી વાત તારા મગજમાં નહીં ઉતરે, કે તારા જુવાન છોકરાઓને મારી પાસે મોકલ. પેલું જે ભેંસ હાંકવાનું દંડેકડું છે ને ફેંકો હવે એની જગ્યાએ. તમે તલવાર પકડતા થાવ, મને કે ના, એ અમને ના શોભે, એમ કે અમારું કામ નહીં, એ તો મારો સૂર્યનારાયણ એમને પહોંચશે. આ મગજ છે એને દર્શન છે, અને એ દર્શન જ વિકૃત છે, અને વિકૃત દર્શન છે એટલે પ્રશ્નો નથી ઉકેલી શકતા. વીસ ના સામે વીસ ઘર હોય તો જ સમજી શકાય, વીસ ના સામે બસો ઘર છે, અને બસો ઘર હોવા છતાં આ દશા છે. કારણ કે મગજની અંદર જે પ્રશ્નો ઉકેલવાનું જે દર્શન છે ને એ ભૂંડી રીતે બેઠેલું છે, વિકૃત રીતે બેઠેલું છે. હું ઉરુગ્વે ગયો, દોઢ બે વર્ષ થયા હશે, દોઢેક વર્ષ થયું હશે. આખું મેં મારું પુસ્તક લખ્યું, તમને ઈચ્છા થાય તો વાંચજો. મેં દક્ષિણ અમેરિકાનો બધો ઇતિહાસ લખ્યો છે. ઉરુગ્વે માંથી સ્પેનિશોએ તમામે તમામ રેડ ઇન્ડિયનોને મારી નાખ્યા, ખતમ કરી નાખ્યા. બીજા લોકોએ તો અમેરિકામાં મારી ના નાખ્યા, રિઝર્વ આપી દીધું. આજે પણ એ જીવે છે અને એમના બધા વર્ષાસન એમને મળે છે. આ બેયનો ભેદ તમે સમજો, અંગ્રેજ અને સ્પેનિશ બેયમાં બહુ મોટું અંતર છે. ભારતનું સદભાગ્ય કંઈ અંગ્રેજો આવ્યા. જો ભારતની અંદર સ્પેનિશો આવ્યા હોત, રશિયનો આવ્યા હોત, જર્મનો આવ્યા હોત તો ભારતની દશા બગાડી નાખી હોત. સ્પેનિશોએ તો જ્યાં રાજ સત્તા મેળવીને પહેલું કામ તમામે તમામ પુરુષોને કાપી નાખવાના અને તમામે તમામ સ્ત્રીઓને લશ્કરમાં વેચી દેવાની, એમાંથી નવા છોકરા પેદા કરવાના, અને નવા છોકરા છે એની નવી જાત ઊભી કરવાની, વફાદાર જાત એક ઊભી કરવાની. દુનિયામાં આટલી મોટી ક્રૂરતા ચાલતી રહી. પુસ્તક વાંચજો, મેં આખું વર્ણન વિશેષ રૂપથી લખેલું છે. આટલી મોટી ક્રૂરતા ચાલતી રહી અને છતાંય બધું થયું. અમારી ગાઈડ છે ઇઝાબેલા, અને ઇઝાબેલા મને એક સ્ટેચ્યુ જોવા લઈ જાય છે. બહુ મોટું સ્ટેચ્યુ છે, છેલ્લામાં છેલ્લું ઇન્ડિયો કુટુંબ છે. એને આ લોકો પાંજરામાં પૂરીને યુરોપ લઈ ગયા નમૂનો બતાવવા માટે. પતિ પત્ની એના બાળકો એ બધું ત્યાં સ્ટેચ્યુમાં બતાવેલું છે. મારી આંખમાં આંસુ આવી ગયો. આ છેલ્લું કુટુંબ, મને કે આ છેલ્લું કુટુંબ. મેં કહ્યું, ઈઝા, અમારે એવો સિદ્ધાંત છે, અમારી એવી માન્યતા છે, જીવો અને જીવવા દો. તમે જીવો અને બીજાને પણ જીવવા દો. અને તમે આ શું કર્યું? આ ગરીબ માણસોને મારી નાખ્યો. જરાય સંકોચ વિના ઈઝા મને કહે છે કે એટલે તો તમે દુખી થાવ છો? આ સિદ્ધાંતના કારણે તમારે રોજ બોમ્બ ફૂટે છે. તમે સલામત નથી, તમારી બેન દીકરીઓ સલામત નથી, તમારી પ્રોપર્ટી સલામત નથી, તમારી દુકાનો સલામત નથી. તમે તું શું કહેવા માંગે છે? મને કે હું એ સિદ્ધાંતને સુધારવા માંગુ છું. શું? તમને જીવવા દે એને જીવવા દો. જીવો અને જીવવા દો, પણ કોને જીવવા દો? જે તમને જીવવા દે એને જીવવા દો. જે તમને જીવવા દેવા જ ન માંગતો હોય એને જો તમે જીવવા દેશો તો તમે પ્રશ્નો નહીં ઉકેલી શકો. સંમત થઈએ કે ન થઈએ, પણ એટલું તો આપણે એ સમજવું પડશે કે આમાં કંઈક તથ્ય છે. પેલામાં આદર્શ છે, ઊંચો આદર્શ છે, અને આદર્શ જ્યારે અમુક લેવલથી વધારે ઊંચો થઈ જાય ને, અવ્યવહારિક થઈ જાય, પછી એમાંથી પ્રશ્નો ના ઉકલી શકે. વલ્લભભાઈ પટેલે કહ્યું,
અને ડોક્ટર આંબેડકરે પણ કહ્યું કે જો આ દેશના બે ટુકડા થવાના જ હોય તો આપણે પ્રજા બદલી નાખીએ, કાયમ કાયમના માટે એક પ્રજા પેલી તરફ જાય, પેલી પ્રજા અહીંયા આવી જાય. આ સાચો ઉકેલ હતો. આટલા વર્ષો પછી આપણને સમજાય છે કે ખરેખર આ સાચો ઉકેલ હતો. પણ આમાં આદર્શ નહોતો. આદર્શ એ હતો કે આપણે બધાએ રો, તમે રો ને અમે રહીને શાંતિપૂર્વક બધા રો, અને પાકિસ્તાન જીતે ત્યારે તમે ફટાકડા ફોડો એ તો હજુ સમજાય છે, પણ ભારત હારે ત્યારે ફટાકડા ફોડો. જ્યારે ભારતનો પરાજય થાય ને ત્યારે ફટાકડા ફોડો. તમને કોઈ ઊની આંચ આવશે? કારણ કે અમે અમારો સિદ્ધાંત જેવો લઈને બેઠા છીએ કે જીવવા દો, બધાને જીવવા દો. સત્તા તલવારથી આવતી હોય છે. પટેલો પાસે તલવાર નથી, એટલે બે કુટુંબો 200 કુટુંબ ઉપર રાજ કરતા. આ પ્રજા બધી રીતે સક્ષમ અને છતાંય ગુલામ હતી, વેટ કરતી હતી. વેટ મજૂરી નહીં, મજૂરી કરવી તો ઘણું સારું છે. મારે ગયા વર્ષે મોરબી જવાનું થયેલું અને અજંટાના માલિક છે, મને ફેક્ટરી જો એમના ગેસ્ટ હાઉસમાં જ ઉતાર્યો આપેલો. 2500 છોકરીઓ કામ કરે, ટેલિફોન બનાવે, કમ્પ્યુટર બનાવે, ઘડિયાળો બનાવે, બધાની પ્રાર્થના સભામાં લઈ ગયા. હવે મૂળ શિક્ષક એ માણસ અને થોડું જ ભણેલા, એમાંથી એને કઈ એસ્ટેટ ઉભું કર્યું, કઈ એસ્ટેટ ઉભું કર્યું. એમનો છોકરો મને કહે છે, મને કે બાપુ મારી માં વેઠે જતી, એમ કે હું જયારે નાનો હતો ત્યારે મને ખબર છે કે મારી માં છે અમારા દરબારની વેઠ કરવા જતી. અમારા ખેતરમાં વરાપ આવ્યો હોય, બધું કામ બરાબર ચાલતું હોય ને એ જ ટાઈમે દરબારનો સિપાઈ આવે, એટલે અમારે બધું કામ પડતું મૂકીને ઘરના રોટલા ખાઈ અને વેઠ કરવા જવું પડશે. પછી કે સારું થયું કે આઝાદી આવી અને અમારી વેઠ ગઈ. હવે કે દરબારના છોકરા મારે ત્યાં નોકરી કરવા આવે છે, મને નોકરી રાખો ને, મને નોકરી રાખો ને, મને નોકરી રાખો ને, હવે મારે ત્યાં નોકરી કરવા આવે છે. કેમ આટલું પરિવર્તન કેમ થયું? એનું મૂળ કારણ ક્યાં છે? પ્રજા દુર્બળ ક્યાંથી થઈ? પ્રજાની દુર્બળતાનું માપ આ હતું. તમારી પાસે 3 વસ્તુઓ હોવી જોઈએ. તમે તલવારધારી છો, તલવારથી સત્તા આવશે, તલવાર વાળો જ દુનિયા ઉપર રાજ કરશે, ભ્રમણામાં ના રહેશો. આજે આખા પશ્ચિમના લોકો દુનિયા ઉપર જે મુઠ્ઠી પકડીને બેઠા છે ને, એ તાઇવાન હોય કે કુવૈત હોય કે યુગોસ્લાવિયા હોય કે બોસ્નિયા હોય કે અર્ઝગોવિના હોય, એ જે લીટા દોરશે એનું નામ નકશો થશે. એ કાશ્મીરને જેવો આકાર આપવો હશે એ લોકો આપશે, કારણ કે એમની પાસે લાંબામાં લાંબી તલવાર છે. તમારી તલવાર મુઠ્ઠી હશે તો તમે માર ખાઈ જવાના છો. પણ તલવાર તો મુસ્લિમો પાસે હતી, મુસ્લિમોની તલવાર છે, અંગ્રેજો આગળ ચાલી નહીં. એક બીજી વાત પણ યાદ રાખજો, એકલી તલવારથી સત્તા આવે, સમૃદ્ધિ ના આવે. સમૃદ્ધિ ત્રાજવાથી આવે. મુસ્લિમો પાસે ત્રાજવા ત્યારે નતા અને આજે નથી. ગમે એટલો મોટો બાદશાહ હોય કે મોટો નવાબ હોય, નગરશેઠ તો વાણિયો જ હોય. તમને કદાચ ખબર હોય કે ન હોય, અમદાવાદના સુલતાનો ઉમરેઠના શાહુકારો પાસેથી વ્યાજવા પૈસા લેતા. ઉમરેઠ ત્યારે આ સુલતાનોને પૈસા ધીરતું, તો કે એ વાત પણ ખરી કે એ પૈસા પાછા આપી દેતા. એ ધીરધારનો ધંધો ચાલતો. એનું કારણ છે, તમારી પાસે તલવાર હોય પણ જો ત્રાજવા નહીં હોય તો તમે સમૃદ્ધ નહીં થઈ શકો. આખો ઇતિહાસ દરબારોનો જુઓ, નવાબોનો જુઓ, મુસ્લિમોનો જુઓ. અંગ્રેજોની પાસે તલવાર ને ત્રાજવા બે. ઈસ્ટ ઇન્ડિયા કંપની તો ત્રાજવા લઈને આવેલી, પણ એના નાવડામાં તોપોય હતી. સુરતનું રક્ષણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઓફિસરે કરેલું, બાકી બીજા કોઈએ નહીં કરી શકેલું. 6 જ તોપો હતી એમની પાસે. 6 તોપોના દ્વારા શિવાજીને કહી દીધેલું, ખબરદાર જો અહીં નજીક આવ્યા તો. 6 તોપોના દ્વારા એની કોઠીને કોઈ હાથ નહીં અડાડો પહેલી વાર જયારે લૂંટવા આવ્યા ત્યારે. પટેલો પાસે ત્રાજવા નતા, પટેલો પાસે તલવાર નહોતી, પટેલો પાસે ત્રાજવા નતા. કેમ ત્રાજવા નતા? કારણ કે ત્રીજી વસ્તુ જોઈએ, ત્રીજી વસ્તુ નથી, અને ત્રીજી વસ્તુનું નામ છે કલમ. તમારી પાસે કલમ એ નથી. હવે કલમ ન હોય, ત્રાજવા ન હોય, તલવાર ન હોય, પ્રજા વેઠ કરે. ગમે એટલી હોય, ગમે એટલી સમર્થ હોય, ગમે એટલી બીજી રીતે બધી યોગ્ય હોય, લાયક હોય, ત્યારે પ્રશ્ન શું ઉકેલવાનો હતો? પ્રશ્ન એ ઉકેલવાનો હતો કે આ પ્રજાના પાસે કલમ આવે, આ પ્રજા કલમ પકડતી થાય, આ પ્રજાની પાસે ત્રાજવા આવે. મને લાગે છે કે આ બે પ્રશ્નો તો લગભગ ઉકલી ગયા છે. સારામાં સારી કલમ આવી છે, સારામાં સારા ત્રાજવા આવ્યા છે, હવે ત્રીજો પ્રશ્ન બાકી છે.
અને એના માટે હું જજુમું છું. વારંવાર હું લોકોને કહું છું, હજુ લોકોના ગળે આ વાત ઉતરતી નથી. કાઠિયાવાડમાં ઉતરવા લાગી છે. કાઠિયાવાડમાં આજે પટેલ છે, તમે વરાછા રોડમાં સુરતમાં જઈને જુઓ ને, એનું કોઈ નામ ના લઈ શકે. અને મને એમ આનંદ થાય કે ના, થોડાક લોકો તો કંઈક મારી વાતને સમજી શક્યા છે. યાદ રાખજો, શસ્ત્ર એ હિંસા નથી અને અશસ્ત્ર એ અહિંસા નથી. રામના હાથમાં શસ્ત્ર છે, કૃષ્ણના હાથમાં શસ્ત્ર છે, પણ છતાં એ હિંસક નથી. એમ શસ્ત્ર છોડી દેવા માત્રથી અહિંસા ના આવી જાય. ખરી અહિંસા તો શસ્ત્રધારી પાસે જ હોય. વાઘની પાસે મોટા મોટા નખ હોય અને છતાં એ કોઈના ઉપર હાથ ના ઉપાડે તો એ અહિંસક કહેવાય. ચાર પાંચ ઉંદર ભેગા થઈને કહે કે અમે અહિંસક થઈ ગયા છીએ, પાડો અમારા ફોટા. હમણાં બિલાડી આવશે ત્યારે ખબર પડશે. બધા ઉંદર બધા દોડી દોડીને દળમાં ભરાઈ જશો, બધા ભાગી જશો બધા. મને ખબર છે કે આ અનામતનું આંદોલન જયારે અહીંયા છેડાયું, 5-7 વર્ષ થયા હશે. નદી પારની એક સોસાયટી અને સોસાયટીમાં 60 બંગલા, યોગાનું યોગ એમાં 59 બંગલા જૈનોના. અને રાત્રે પેલી જીપ ભરી ભરી અને ગુંડાઓ આવે અને બે રહેમેથી લોકો જે હામે ચડે ને લૂંટે ને મારે ને પીટી નાખે. સરકાર કંઈ કરે નહીં, સરકાર પણ થોડું દબાઈ દેવાના પક્ષમાં. 59 બધા ભાગી ગયેલા તાળા મારી મારીને. એક શીખનો બંગલો ભાડે રહેતો, પંજાબનો આવેલો એક માણસ, એકલો નહીં ભાગેલો. અને જ્યારે પણ કોઈ જીપ આવીને ઉભી રહે ને, તે તરત જ ઘરમાંથી તલવાર લઈને આવીને ઉભો રહે, આ જાઓ, ઇધર આ જાઓ, ઉધર ક્યુ ખડે હો, ઇધર આ જાઓ. એ બધા પાછા ભાગી જાય. ઉભી પૂછવી, મારા મગજમાં એમ વિચાર થાય કે આ પંજાબથી આવેલો એકલો માણસ પોતાના ઐશ્વર્યનું રક્ષણ કરી શકે છે, તો 59 કેમ નથી કરી શકતા, આ 59 કેમ ભાગી જાય છે? કારણ કે આને ગુરુ ના ગોવિંદસિંહ મળ્યા છે. ગોવિંદસિંહ એમ કહેલું, શીખો મને મળવા આવો, મારી પાસે ફૂલ ના મૂકો, ફળનો ઢગલો ના કરો, એકાદ હથિયાર લઈને આવો, મને ભેટ આપવા માટે એક હથિયાર લઈને આવો, એક ઘોડો લઈને આવો, મારી બીજી કોઈ ભેટ નથી. એમાંથી એક નવું કલેવર ઉભું થયું, પ્રજાનું આખું એક નવું કલેવર ઉભું થયું. હું ઘણી વાર એવો વિચાર કરું કે આ શીખ ધર્મ જો આખા ભારતમાં ફેલાઈ ગયો હોત, આખા ભારતમાં ઠેઠ કન્યાકુમારી સુધી આ શીખ ધર્મ ફેલાઈ ગયો હોત, તો ભારત કેવું હોત, તો ભારતની કેવી સ્થિતિ હોત? ગુરુ ગોવિંદસિંહ આધ્યાત્મિક પુરુષ છે, જેને પોતાના 4 દીકરાઓના બલિદાન આપ્યા અને છતાં આંખમાં આંસુ ના આવ્યું. 2 દીકરા જીવતા ચણાઈ ગયા, 2 દીકરા લડાઈમાં મરાયા, પણ એને કદી અફસોસ ન કર્યો. હું એને આધ્યાત્મિક પુરુષ માનું છું, કારણ કે પ્રશ્નો ઉકેલવા માટે તરફડતો હતો. હિમાલયમાં જઈને બેસી જવું તો બહુ સરળ કામ છે, બહુ સરળ કામ છે. ગોળમેજી પરિષદમાં જયારે ગાંધીજી જતા હતા ત્યારે એ જ સ્ટીમરમાં મહેર બાબા હતા. તમે નામ સાંભળ્યું હોય તો કદાચ, પારસી હતા અને મહેર બાબા એ વખતે ભગવાન કહેવાતા. અત્યારે 900 જીવતા ભગવાનો છે, 900 જીવતા. અને આપણા ત્યાં તો હંમેશા થોડા ઘણા જીવતા ભગવાનો રહે જ છે. આરામ જો પ્રશ્ન કોઈ ઉકેલતા હોય, આ પ્રશ્નો ઉભા કરે, પ્રશ્નો ઉકેલવાની કોઈ વાત નહીં. મહેર બાબાએ ગાંધીજીને બોલાવ્યા અને ગાંધીજીને કહ્યું કે આ પંચાયતમાં તમે ક્યાં પડ્યા છો? આ તો કૂતરાની પૂંછડી કદી સીધી થવાની નથી. અંગ્રેજો છે, સારું છે, દેશમાં બધું સારું રાજ ચાલે છે, આ બધું પડતું મૂકો અને મારા આશ્રમમાં આવો, હું તમને સાક્ષાત્કાર કરાવી આપીશ અને ઊંચી આધ્યાત્મિક સ્થિતિનો અનુભવ કરાવીશ. ગાંધીજી એમના સત્યના પ્રયોગોમાં કોઈ જગ્યાએ લખેલું છે કે મહેર બાબાની મારા ઉપર કોઈ અસર ના થઈ. હું સમજી નથી શકતો કે કર્તવ્ય છોડાવીને ઈશ્વરનો સાક્ષાત્કાર કેવી રીતે કરાવી શકાતો હશે. કર્તવ્યના માધ્યમથી ગીતા તો એ જ કહે છે, તસ્માદ કુરુ કર્મત્વમ, તસ્માદ યુદ્ધસ્વ ભારત, માટે તો યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. સારું થયું કે ગાંધીજી એમના રવાડે ના ચડ્યા, અને જો એમના રવાડે ચડ્યા હોત તો ગાંધીજીનો આખો મોડલ બદલાઈ ગયો હોત. ભલે હું એ પલાઠી વાળો ને તમે એ પલાઠી વાળો, બેસો ધ્યાન કરવા, બેસો કરો ધ્યાન અને ઊંચી ભૂમિકાએ પહોંચી જાઓ. પણ તમારા રોટલાનું શું, એ આપનારા બધા ઘણાય છે, આગ્રહ કરી કરીને આપનારા છે. એથી કયો પ્રશ્ન ઉકેલવાનો હતો? એટલે તમે આ એંગલને સમજો. છગન બાપાને જો સમજવા હોય તો હું એમ માનું છું કે છગન બાપાના જીવનમાં 3 મોટા વળાંકો આવ્યા અને આવવા જ જોઈએ. ચોપડી એટલે આજની, આજના BA કરતા સારા હો.
આજનો બીએ ભણેલો છોકરો છે એના કરતા એ ચાર ચોપડી વાળો વધારે સારું ભણેલો હોય. એક બીજી વાત યાદ રાખજો, માણસ છે ને એનું વ્યક્તિત્વ સ્વયંભૂ હોય છે, વ્યક્તિત્વને આરોપિત નથી કરી શકાતો. હા, આરોપિત કેટલા ટાઈમ કરી શકાય? કોઈ નાટકમાં અડધો કલાક, કલાક, બે કલાક તમે કોઈને વિક્રમાદિત્ય બનાવી શકો. હવે સ્ટેજ ઉપર જે વિક્રમાદિત્ય થઈને હોકારા પડકારા કરે છે ને, પછી સ્ટેજ પૂરું થયા પછી એ વિક્રમાદિત્ય નથી, તો બીડીઓ ફૂંકનારો નટ છે સામાન્ય. રામલીલા આવી હોય ગામમાં અને હે કેવા કેવા મોટા મોટા પાત્રો ભરતુરીનો, ભિક્ષા દે દે મૈયા પિંગલા, પછી પાછા લોટ માગતા હોય, ભાઈ આજનું સીધું કોણ આપશે? પટેલ જ બોલે, બીજું કોણ બોલે? બોલનારા બધા પટેલ જ હોય. અને એના એ પાછા સવારે માગવા નીકળ્યા હોય. એ સ્ટેજ ઉપરનું જે વ્યક્તિત્વ છે એનું સ્વયંભૂ વ્યક્તિત્વ નથી. એ તો બિચારો નટ છે, કલાકાર છે, કલાની દ્રષ્ટિએ બરાબર છે, પણ તમારું જે ઓરિજિનલ વ્યક્તિત્વ છે એ તો સ્વયંભૂ છે, તમને જન્મતાની સાથે મળેલું છે. હવે વ્યક્તિત્વની અંદર જ્યારે ચિત્રામણ કરવામાં આવે તો એ વધારે દીપી ઉઠે. એ ચિત્રામણ કરવાનું કામ છે એ કુટુંબ કરે છે, સમાજ કરે છે, શિક્ષણ સંસ્થાઓ કરે છે, સંપર્કો કરે છે, ભ્રમણ કરે છે, વાંચન કરે છે, આ બધાના દ્વારા એના ઉપર ચિત્રામણ થતું હોય છે. ગીતા તો લાખો માણસો વાંચે છે, આજે વાંચતા કેટલા લોકો રોજ પાઠ કરે છે, પણ એ ગીતા એ જે ગાંધીજી ઉપર જે ચિત્રામણ કર્યું, બાકી તો કોઈ જગ્યાએ એવું ચિત્રામણ તમને ભાગ્યે જ દેખાતું હોય. એક ફોજદાર હતા, રોજ ગીતાનો પાઠ કરે, સામે ભગવાનની મૂર્તિ મૂકે કૃષ્ણ ભગવાનની અને ગીતાનો પાઠ કરે, ને નિયમ એવો લીધેલો કે જ્યાં સુધી પૂજા પૂરી નહીં થાય ત્યાં સુધી બોલવાનું નહીં, વગર બોલે પણ ઈશારતથી કામ થઈ શકે. સારું છે, હવે બરાબર એ જ ટાઈમે એક પોલીસનો માણસ આવ્યો અને આવીને કહે છે, સાહેબ પેલા તો અમદદારને તો ઘણું પૂછ્યું પણ એ માનતો નથી, એની ચોરી સ્વીકાર નથી કરતો, તો હવે શું કરીએ? એટલે આ ફોજદાર પાઠ કરતા કરતા શું કરે, સામેથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને ઊંધી કરી અને પેલી જે આચમની હતી ને આચમની ફટકારી એના ઉપર બે ત્રણ, એમ કે એને ઊંધો કરીને મારો, એમ એને ઊંધો લટકાવો અને ઊંધો લટકાવીને પછી બરાબર ઠંડરો એટલે આપોઆપ બધું કહી દેશે એમ. ગીતાની અસર ક્યાં છે? સ્વયંભૂ છે વ્યક્તિત્વ, તમારું સ્વયંભૂ છે. અને એ સ્વયંભૂ વ્યક્તિત્વ અભણ માણસને મળેલું હોય, ભણે અભણ કે ભણું, એ તો ઉપરનું ચિત્રામણ છે. અભણ માણસે મહાપુરુષ થઈ શકે ને ભણેલો મહાપુરુષ થઈ શકે, અભણ માણસે દુષ્ટ થઈ શકે ને ભણેલો દુષ્ટ થઈ શકે, એ તો ઉપરનું ચિત્રામણ માત્ર છે. પણ 55 વર્ષ સુધી જે ગામમાં, સરઢવ જેવા ગામમાં રહ્યા હોય અને એ જમાનો, પટેલોની મેં દશા 40 વર્ષ ઉપર જોયેલી, ત્યારે ખેતરોમાં નહીં, ગામમાં લાઈટો નહીં આવેલી. હું ખેતરોમાં રહેતો, કોઈને કોઈ પટેલના ખેતરમાં ઝૂંપડું બાંધું, એનો કૂવો હોય ત્યાં નાહવાનું, એક ટાઈમ જમવા જવાનું ગામમાં અને સાંજે કથા કરવા જવાનું, બાકી કઈ લેવા દેવાની. અને ત્યારે હું જો આખો દિવસ કિચુડ 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 કોસ ચલાવતો હોય, આવા મોટા ટોપલાની અંદર જાડા જાડા રોટલા અને કઢી, રઈ કોને કહેવાય, હિંગ કોને કહેવાય, કોકમ કોને કહેવાય ખબર જ, એ તો બધું વાણિયાના ત્યાં હોય. જેમ તેમ પેલો બાજરીનો લોટ છે એ છાશમાં આમ તેમ કરી અને કઢી કરી અને કઢીની દોણીને મોટા મોટા રોટલા, આખો દાડો એ જ, બારે પકવાન એ જ, બધાએ એ જ ખાવાનું. ઓહો, બિચારી પટલાણી 3 વાગે ઉઠે, એને 1/2 માઇલ દૂરથી પાણી લાવવાનું, બેડા ભરી ભરીને પાણી લાવવાનું, વલણું કરવાનું, બધા ઢોરા હોય એને એનું વાસીદું કરવાનું અને બધું વાસીદું પાછું ઉકરડો હોય ત્યાં નાખવા જવાનું અને નાખવા ગઈ હોય ત્યાંથી એક ભૂત લેતા આવવાનું, કોઈ ઘર ભૂત વિનાનું નહીં, કારણ કે અંધારામાં એ ટોપલો ભરીને જાય ને મગજમાં બચપણથી જ ભૂત ભરી દીધા હોય, એટલે એકે એક ડગલે ને પગલે એને એમ થાય ભૂત અહીં છે, ભૂત અહીં છે, ભૂત. એમાં જો કોઈ ધોળી ગાય દેખાણી હોય કે કંઈક દેખાણું હોય ને, ફડક 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 આવી માંદી પડી જાય અને માંદી પડે એની સાથે જ પછી નજર બાંધવાનું શરૂ થઈ જાય. મોટી કાંસાની થાળી, કાંસાની વાટકી, એમાં દેવતા, ચાર જાત રસ્તાઓ ભેગા થતા હોય, એની ધૂળ બધું ભેગું કરી, દોષી શાસ્ત્ર, કઈ જબરજસ્ત દોષી શાસ્ત્ર, ટુચકા બધો એના ઉપર જોડું મારે. એક વાર મારીએ નજર બાંધેલી, તમને નવી લાગશે, મારીએ નજર બાંધી, હું ચાતુર્માસ કરવા ગયેલો અને બધા જૂના ઓળખીતા બધા દોષીઓ આવી અને જરાક બીમાર તાવ બાવ આવેલો, એક દોષીએ કહ્યું, મહારાજની આંખો જોઈ એમ કે હા કોઈ વળગ્યું છે એમ, એટલે મને શું કામ વળગે,
પછી કહેવાય તમે બોલશો નહીં, અમને અમારું જે થતું હોય એ કરવા દો, તમે કુછ થવા દો, નાટક તો થવા દો, બધું બધી બાંધી ને ભલે જોડા મારે. મને કે જુઓ કેવી વળગી છે, ઉખડતી નથી. એટલે આમ ભાઈ એમાં દેવતાનું કારણે હવાનું વેક્યુમ થઈ ગયું છે ને એના કારણે વાટકી ચોંટી ગઈ છે. કોણ સમજાવે? એક બીજી વાત તમે યાદ રાખજો, આ પોઈન્ટને યાદ રાખજો, ભારતમાં પ્રજાનો ઉદ્ધાર થાય એવો ધર્મ કદી પ્રગટ્યો નહીં. જે ધર્મ આવ્યો ને એ આજીવિકા વાળો હોય, એમાં ડગલે ને પગલે મને શું મળે, મને દાન આપો, મને આ દાન આપો, મને પેલું દાન આપો, તમને આ નડે છે, તમને આ નડે છે, તમને આ નડે છે, તમને આ નડે છે. પેલા ખ્રિસ્તી પાદરીઓ ગામે ગામે ફરીને જે પ્રજાને ભણાવવાનું કામ કરે છે, કેટલા આપણા નીકળ્યા એવા ભણાવવા માટે. ગામે ગામ ફરીને લોકોને કહેતા છોકરા ભણાવો, દીકરીઓ ભણાવો, આ આ ભૂતપ્રેતમાંથી છૂટો, આ વહેમમાંથી છૂટો, અંધશ્રદ્ધામાંથી છૂટો, એવું કહેનારા કેટલા નીકળ્યા. હા, જે નીકળ્યા એ શું નીકળ્યા, કે જે નતું એ નાખતા ગયા. નાગા બાવાની જમાત તો આવે જ વર્ષમાં એક બે વાર, અને આવે એટલે પટેલને ખોળવાના. પટેલ કહાં હે, પટેલની એટલી ભૂંડી દશા, એટલી ભૂંડી દશા કે બીકના માર્યા ખેતરમાં ભાગી જાય, સંતાઈ જાય. પેલા ખેતરમાં પહોંચે ને એમને પકડીને લઈ આવે અને હાથીના પગ સાથે બાંધે, કોઈથી બોલાય, કોઈ પોલીસ ના બોલી શકે. અને પેલો ધ્રુજતો હોય, કાળી રોટીને દોડીદાર, કાળી રોટીને કઈ વાત ના કરો, હાથીના પગ સાથે એને બાંધે, અને અંતે જેમ તેમ કરીને બધા ભેગા થઈને કાળી રોટીને દોડીદાર. કોઈ વાર તો વિચાર કરો કે આ બધી જમાતોથી તમારો કયો પ્રશ્ન ઉકલ્યો, કયો ધર્મ આવ્યો, એનાથી કયા ધર્મનું રક્ષણ થયું, કેટલી જમાતો તમે જમાડી, કેડિયા તૂટી જાય એટલી કોશો આમ બસ જમાડો. અપૂજ્યા યત્ર પૂજ્યંતે, પૂજ્યા નામ જે વ્યતિક્રમ, અંધકાર જ અંધકાર, અંધકાર જ અંધકાર, અંધકાર જ અંધકાર. ક્યાં પ્રજાનો ઉદ્ધાર થાય એવો ધર્મ હતો? ક્યાં? શ્રાવણ મહિનામાં, અધિક મહિનામાં મંદિરમાં કથા થાય, એ કથામાં એ પેલો ગ્રહ નડે તો આવું થાય, ફલાણો ગ્રહ નડે તો આવું થાય, ફલાણા શુકને તમે ગયા હોય તો તમારું આવું કામ થાય, અને આવા શુકને તમે ગયા હોય તો આવું કામ બગડી જાય. એમાં કોઈ પ્રજાનો તો કોઈ પ્રશ્ન ઉકેલાતો જ નતો. આમાં ગરુડ પુરાણ જો બેસાડ્યું હોય